ओके बच्चा पार्टी, तरलना यांत्रिक गुणधर्मों पर लेक्चर 08, चर्चा सारी छे आजे। बाहर आवता तरलनी झड़प पर स्पीड ऑफ ई फ्लक्स एवं कहवाय आने जो चर्चा में शू है बरो क्वेश्चन क्या सोलमू बने ना चेप्टर में आपड़ो लगभग हाँ क्वेश्चन सोल टाइटल एवं बने कि बाहर आवता तरल नी झड़प ओके वांदो नहीं एनी पर चर्चा करूँ ये पहला तरल ने पहुंची वड़वा माटे तरलना दाखलाओं ने डील करवा माटे तरल नी टफ सिचुएशंस माथी बाहर आवा माटे तमारी पासे शू शू एविडेंस छे शू शू पेलू सपोर्ट छे फॉर्मुला नो तो त्रण चार सपोर्ट तो मने याद छे जो बताऊ जेम के गमे त्यारे आम यू नड़ी होय अने एमा प्रवाही नी हाइट वच्चे फरक होय आम हैने आटलो हाइट वच्चे नो फरक होय आम तो दबाण तफावत ने शू लईए छे आपणे रो जी एच छे के नहीं आ ख्याल नड़ी में आम आटले सुधी ज लिक्विड भरू है और पेला में से कहीं सुधी है तो आ बने हाइट में फरक है तो एनु दबाण तफावत के रो जी एच आ खबर है पची एक आ खबर है तमने कि आ नड़ी में अँ एक आड़छेद है अँ बीजो आड़छेद है आनु क्षेत्रफळ ए वन अने एथी पास थता तरलनो वेग वी वन आनु क्षेत्रफळ ए टू अने एथी पास थता तरलनो वेग वी टू तो आ लोको वच्चे भी रिलेशन छे के आ बन्नेनो गुणाकार अने आ बन्नेनो गुणाकार इक्वल थाय ख्याल तो छे सातत्य समीकरण कहेवाय शू कहेवाय एने हाँ तो जरूर पड़े तो आ लेवानुं दाखलामां गभरावन नहीं के ए वन वी वन इज इक्वल्स टू ए टू वी टू आ सरखू थाय एम आने कहेवाय सातत्य समीकरण अच्छा आनो बीजो मतलब एवो भी थाय के ए वी बराबर अचल माटे ए चले छे वन अपॉन वी आवुं थाय खबर छे ने अच्छा आनो फायदो क्यां थाय आपणने ज्यां पाइप सांकड़ो थई जाय ने पाइप सांकड़ो थई जाय तो एनुं क्षेत्रफळ ओछू थई जाय क्षेत्रफळ ओछू थाय तो त्यां लिक्विडनी स्पीड वधी जाय छे ने हाँ अच्छा पची बर्नुली भी है भाई अँ कवर थाय छे ने बर्नुली समीकरण भी लेवाय आमां आ बिंदु एक अने आ बिंदु बे एनी माटे बर्नुली कई रीते लेशो पी प्लस रो जी एच प्लस हाफ रो वी स्क्वेर बराबर अचल भाई बर्नुली बे पॉइंट माटे लेवू होय तो कई रीते लेशो पी वन प्लस रो जी एच वन प्लस हाफ रो वी वन स्क्वेर इज इक्वल्स टू मा सामे आ सूत्र फरी लेवानू पी टू प्लस रो जी एच टू प्लस हाफ रो वी टू स्क्वेर छे के नहीं अने बर्नुली पर थी शू खबर पड़े कि आ बधानो सरवाळो अचल एनो मतलब के जो पी वधी जाए तो वेग ने घटवू पड़े तो आ बधो सरवाळो अचल रहे नहींतर ना रहे એટલે બર્નુલી પરથી તો સ્પષ્ટ આ દેખાય છે કે જો તમારો પી વધે ને તો એ ટાઈમે વી સુધી જાય ઘટે યાદ રાખજો આ બધું નાનું નાનું નોલેજ છે તરલ ચેપ્ટરમાં એન્ટ્રી થાય અને પાંચ સાત લેક્ચર ભણી લો પછી આ બધી તમારી પકડમાં આવી જવું જોઈએ જેમ દસમા ધોરણમાં પાયથાગોરસ પર કેવી પકડ હતી ગમે ત્યાં કાટકોણ ત્રિકોણ દેખાય તો કર્ણનો સ્ક્વેર બે બાજુઓનો સ્ક્વેરનો પ્લસ ઇઝ ઇક્વલ્સ ટુ થઈ જાય કે નહીં આવું તો હવે તમને ગમે ત્યાં આવો કાટકોણ ત્રિકોણ દેખાય તો તરત પાયથાગોરસ યાદ આવે કે નહીં આવે કે નહીં એ જ રીતે હવે તરલ ચેપ્ટરમાં ગમે ત્યાં આવી સિચ્યુએશન દેખાય કે તરલનો થાંભલો બને છે તો દબાણના ફરકને રોજી એચ લઈ લે બે જુદા જુદા આડછેદ દેખાય છે તો આ લઈ લે એ બે આડછેદ માટે આ લઈ લે જ્યાં દબાણ વધારે ત્યાં સ્પીડ ઓછી હોય આ બધા કોમન સેન્સના પોઈન્ટ હવે આપણી જોડે રહેવા જોઈએ આને કંઈ અલગથી વાંચવાની જરૂર નથી જો તરલને ઇઝીલી ડીલ કરવું છે તો આ બધું નોલેજ તમારી પાસે હોવું જોઈએ અને પ્રેક્ટિસ કરો નોલેજની રોજ સામાન્ય વાતો છે યાદ તો રહી ગઈ કે દબાણ વધે ત્યાં વેગ ઘટશે યાદ રહી ગયું મને તો હવે ગમે ત્યારે મને એમ દેખાશે કે દબાણ વધ્યું તો હું સમજી જઈશ કે અહીંયા વેગ ઘટ્યો હશે યસ ગેરંટી એકોર્ડિંગ ટુ ધ બર્નુલી ખ્યાલ આવ્યો કે નહીં પછી આ ગુણાકાર અચળ રહે પછી આ રોજી એચ ઇઝી છે યાર છે કે નહીં ચલો તો હવે આજની થિયરી ચાલુ કરીએ એમાં કદાચ આ કોઈ કોન્સેપ્ટની જરૂર પડશે તો આપણે ઉઠાઈશું થિયરી શું કહે છે બહાર આવતા તરલની ઝડપ
ક્યાંથી બહાર આવે તરલ? બે મોટું પાત્ર ભર્યું હોય એ પાત્રને કાણું પાડી દો તો ત્યાંથી આમ સીધી જ તરલની પિચકારી બહાર આવે કે નહીં? તો એ સિચ્યુએશનની વાત કરી રહ્યા છે આ લોકો. એટલે આપણે પાણીની ટાંકી ભરેલી હોય ને મોટી, એનો નળ ચાલુ કરી દે તો બહાર આવે કે નહીં? તો એ ટાઈપના તમે હોલ પાડી દો, એવું કરો. એ જે બહાર આવતું તરલ છે એની સ્પીડ શું હોય એની પર ચર્ચા છે. હવે જો પ્રશ્ન સમજાઈ ગયો હોય તો ચિત્રની કલ્પના મગજમાં થઈ ગઈ હશે કે સાહેબ શું દોરવાના? એક મોટી ટાંકી દોરવાના, એ ટાંકીમાં ક્યાંક કાણું પાડવાના, એ કાણામાંથી પાણી બહાર આવતું દોરવાના. આ ચિત્ર દોરાઈ ગયું યાર, વેરી ઇઝી. તો ચલો દોરીએ. એક સરસ મજાની ટાંકી લઈ આ રે ભાઈ, દેખાય છે ને? આખું બોર્ડ કવર થાય છે. વેરી ગુડ. ચલો આ રે ટાંકી, આમ બરાબર. આ ટાંકીમાં તરલ ભરો, તરલનું કલર બદલો ભાઈ, કલર. અરે બદલીએ, હાલો. આવ્યું તરલ, ભરાઈ ગઈ ટાંકી કે નહીં ભરાઈ? હવે ટાંકીને અહીંયા એક કાણું પાડો, સરસ. આમ જેવું કાણું પાડશો એટલે લિક્વિડ અહીંથી બહાર આવશે, એમ આ રીતે આવશે. આ તમારી સંદર્ભ રેખા છે. સપોઝ જમીન છે, આ નીચેનું ગ્રાઉન્ડ લેવલ છે, એમ તળિયું છે. અરે યાર, આ ઉપરા ઉપરી દોરવા જઈએ એટલે આવું થાય. આ શું છે? સંદર્ભ રેખા. કે અહીંથી બધી હાઇટ માપજો. તો તમે જુઓ, આ જે પહેલું છિદ્ર છે એની હાઇટ શું લઈ લઈએ? કંઈ બી લઈ લઈએ, આમ વાય વન. દેખાય છે ભાઈ આ કલર? કેમેરામાં દેખાય છે ને? વાય વન. પછી અહીંયા બી તો અહીંયા જેમ આડછેદ દેખાય છે, આ એવો આડછેદ અહીંયા હશે ને, પાણીનો વિસ્તાર હશે ને આ. તો એની હાઇટને બી તો કંઈક નામ આપીએ, વાય ટુ. બોલો, ક્લિયર છે એકદમ? હવે એ તો ઘણું બધું કહી શકાય. અહીંયા દબાણ કોનું છે? ડાયરેક્ટ વાતાવરણ અહીંયા અડે છે, તો અહીંનું દબાણ એ વાતાવરણનું દબાણ છે. આ આ આડછેદનું ક્ષેત્રફળ શું લઈ લઈએ? એ વન. અહીંથી બહાર આવતા તરલની ઝડપ શું લઈ લઈએ? વી વન. અને આની હાઇટ શું છે? વાય વન. ક્લિયર? આ જ બધા પોઈન્ટ અહીંયા નોંધો ને. અહીંયા બી તો આડછેદ હશે ને, પાણીની સરફેસ પર આવું સર્કલ નહીં બનતું એ, અથવા તો ચોરસ બનતું હશે જેવી ટાંકી. પાણીનો આ ટાંકીને અહીંયા ઉપર ચડી નહીંથી જુઓ, આમ ટાંકીની ઉપરથી જુઓ તો પાણીનો આવો આખો આમ વિસ્તાર દેખાય કે ના દેખાય? જો ટાંકી ગોળ હશે તો વિસ્તાર આમ સર્કલ જેવો દેખાશે, ટાંકી ચોરસ હશે આમ. પણ ઉપરથી બી એક આખું આમ સ્તર દેખાય ને, તો એનો આડછેદ થઈ ગયો ને ત્યાંનો. હા, તો એનું ક્ષેત્રફળ હશે એ ટુ, અને અહીંયા ઝડપ વી ટુ હશે. ઝડપ એટલે સાહેબ એ હોય જ ને, આ પાણી બહાર નીકળે તો પેલું નીચે ના ઉતરે, તેના નીચે ઉતરવાની સ્પીડ છે વી ટુ. ખ્યાલ આવ્યો? અને અહીંયા દબાણ શું લઈ લઈએ? પી ટુ. ક્લિયર કે નહીં ક્લિયર? અને આની હાઇટ શું છે? વાય ટુ. બસ આટલું નોંધતા આવડે અને ચિત્ર દોરતા આવડે એટલે આ થિયરી રમકડા જેવી છે દોસ્ત. લખાવું પોઈન્ટ્સ? ચલાઈ જા. જો બેસીને લખાઈશ. કેમેરામેન, કેમેરામેન ધ્યાન રાખજો હું બી, આ લખું છું એ બધું કવર થવું જોઈએ. ચલો પહેલો પોઈન્ટ હું છેક નીચે સુધી લખીશ, અહીંયા દીવાર પર નહીં લખું. ચલો પહેલો પોઈન્ટ, આકૃતિમાં આલિયા ભટ્ટ દેખાય છે. દેખાય છે? તો જે દેખાતું એ લખો ને, શું દેખાય છે? અરે સોહમ સર આકૃતિમાં થોડા દેખાય, સોહમ સર તો ખુરશીમાં છે. આકૃતિમાં એક બંધ પાત્ર છે, તેમાં એક પ્રવાહી લીધું છે જેની ઘનતા શું છે? રો. શું છે? રો. તો લખો, આકૃતિમાં બંધ પાત્રમાં રો ઘનતા વાળું પ્રવાહી દેખાય છે. બીજો પોઈન્ટ, સંદર્ભ રેખાથી વાય વન ઊંચાઈએ, સંદર્ભ રેખાથી વાય વન ઊંચાઈએ એક નાનું છિદ્ર છે જેમાંથી તરલ બહાર આવે છે. હલો બે યાર, બિંદુ એક અને આને નામ આપી દો બિંદુ બે.
तो बिंदु एक अने बिंदु बे विषे ज पॉइंट लखवा चालू पड़ी जाए अहीं के बिंदु एक आगळ जे आडछेद छे ए आडछेद नुं क्षेत्रफळ शुं देखाय छे ए वन त्यां तरलनी झड़प शुं छे आ तरलनी झड़प छे वी वन त्यां दबाण शुं छे पी वन प्रेशर ऑफ एर जेटलू राइट अने एनी ऊंचाई शुं छे तो कितना बड़ा पॉइंट थी गया लखवा माटे यार लखवानी दानत होय तो पॉइंट तो हाजर ज छे भाई पर दानत ज ना होय तो माणस शुं करे चलो हवे आमा बीजामा आडछेद नुं क्षेत्रफळ ए टू तरलनी झड़प वी टू दबाण पी टू अने ऊंचाई वाई टू लखी लो आटलू कोण ना पड़े आ लखाई गयो हवे आमा शांतिथी जोवानुं चित्र अने तमने जे आवडे छे एमांथी कयुं कयुं फिजिक्स अहींया अवेलेबल छे तो जो भाई हूँ तो हमेशा कहूँ छू फिजिक्स एक गोखवानो सब्जेक्ट ज नथी चित्र में बधुं देखातुं होय जेम के जो आ ए वन वी वन देखाया ए टू वी टू देखाया तो शू याद आवे हाँ सातत्य याद आवे ने तरत ज तो साइड में नोंधता जाओ क्यांक काम पड़शे थियरी में तो लईशुं नहीं पड़त कोई नहीं रफ में लखीने मूकी राखीशुं तो ए नोंधी लो सातत्य समीकरण ए वन वी वन इज इक्वल्स टू ए टू वी टू आने नोधी राख्यू क्या काम आवशे तो यूज करीशू नहीं तो कोई नहीं पण आवुं छे खरू आ थियरी माटे आ वस्तु अवेलेबल छे गमे त्यारे जरूर पड़े त्यारे लई लेवानुं क्लियर बीजू शुं देखाय छे गौर से देखो आ बर्नुली देखाय पण हजी मने एक नानी बाबत देखाय के अहीं जो टांकी बहु मोटी होय अने काणुं बहु नानुं होय तो आज थाय ने ए टू डबल ग्रेटर देन ए वन थाय ने आ बहु झीणी बाबत छे तमे ऑब्जर्व ना करी काणू नानू आम तू पाड्यू छे अने ટાંકીનો વિસ્તાર તો બહુ મોટો છે એટલે સમજો ને આ રૂમ જેટલી ટાંકી અને એમાં એક ટાંકણી વડે કાણું પાડ્યું આ ક્લાસરૂમ જેટલી મોટી ટાંકી અને એમાં એક ટાંકણી વડે કાણું પાડો તો શું ફીલ થાય આમ વી ટુ ઓછો હોય ઓછો શું લગભગ ઝીરો જ હોય દોસ્ત લગભગ તમને વી ટુ ઝીરો જ દેખાય વી ટુ ઝીરો દેખાવું એટલે સમજો હવે રૂમ જેટલી મોટી ટાંકીમાં ટાંકણી જેવડું કાણું પાડ્યું તમે એટલે અહીંથી તો પાણી ધન ધનાઈને બહાર આવે છે પણ એકદમ પતલી ધાર બહાર આવશે ને એ પતલી ધારના કારણે ઉપરનું જે પાણી છે એ કે બહુ નીચે ઉતરતું દેખાય તમને ટાંકીને ખાલી થતાં કલાકો લાગી જાય એટલે આ પાણી આમ નીચે ઉતરતું લગભગ ના દેખાય હા તમે અડધો કલાક પછી આવો તેમ ખબર પડે કે સેજ લેયર ઘટ્યું સેજ નીચે આવ્યું પણ તરત તો દેખાય જ નહીં કે આ ઉતરી રહ્યું છે કેમ કે એટલું અહીંથી આઉટવર્ડ જતું જ ના બહાર નીકળતું જ ના હોય પાતળું કાણું છે ને થોડું થોડું નીકળી રાખે ખ્યાલ આવ્યો કે નહીં તો આ એક જાણવા જેવો પોઈન્ટ છે કે જો ટાંકી બહુ મોટી હોય અને કાણું બહુ નાનું હોય તો ટેકનિકલી એને આવું કહેવાય પણ એના કારણે આ નીચે ઉતરવાની સ્પીડ લગભગ ના હોય વી ટુ લગભગ ઝીરો હોય તો એક સારો પોઈન્ટ છે લખી દો હોવાથી વી ટુ લગભગ ઝીરો વી ટુ લગભગ ઝીરો અચ્છા આ થિયરીમાં ઘણી બધી ચર્ચા આવશે બંધ પાત્રની ચર્ચા કરીએ છીએ ને પછી છેલ્લે આ જવાબને ખુલ્લા પાત્ર માટે લખવું પડશે અને પતિ એ પછી છેલ્લે ટોરિસિલીનો નિયમ બી આમાં જ છે હું બધું બતાવીશ ગભરાતા નહીં બધું બતાવીશ ચલો હવે શું દેખાય બર્નુલી દેખાય ને બે પોઈન્ટ આગળ પોઈન્ટ વન અને પોઈન્ટ ટુ બર્નુલી લઈ લેવાનું ચાલો તો ટાઇટલ માલો બર્નુલી બાબા બર્નુલી સમીકરણ તમારો ધ્યેય શું છે આ થિયરીમાં આ અહીંની સ્પીડ શોધવી આ જે તરલ બહાર આવે છે ને એની સ્પીડને વી વન નામ આપ્યું છે ને આ વી વન શોધવું એ તમારું લક્ષ્ય છે આ થિયરીમાં ધ્યાન રાખજો ભૂલતા નહીં ચલો તો હવે બર્નુલી બાબાનું સમીકરણ લઈ લઈએ ડેનિયલ બર્નુલી યસ પી પ્લસ રો જી એચ પ્લસ હાફ રો વી સ્ક્વેર બરાબર અચળ આ તો એક પોઈન્ટ માટે લીધું બીજા પોઈન્ટ માટે સામે ફરી લેવું પડે ને સૂત્ર તો શું લખવાનું આવું નવું સૂત્ર પી પ્લસ રો જી એચ પ્લસ હાફ રો વી સ્ક્વેર હવે આ બાજુ વન તો આ બાજુ ટુ વન તો ટુ પણ એચ વન એચ ટુ નામ નહીં આપે અમે વાય વન વાય ટુ નામ આપે છે ને હાઈટને હા તો વાય વન વાય ટુ
પછી દબાણ P1 અને P2 ક્લિયર છે હવે આમાં બે ચેન્જીસ કરી શકો તમે શું એક તો P1 નું નામ તમે PA આપ્યું છે એટલે આને ચેન્જ કરો અને એક આ V2 ને 0 લઈ લો કરાય ને બે ચેન્જ તો લખી દો કે પરંતુ P1 ને આપણે PA કહી રહ્યા છીએ અને V2 ને કેવો લીધો છે લગભગ 0 તો આ બધી અસર સમીકરણમાં થશે ને લખી દો આગળ આને આપી દો PA નામ ρgy1 half ρv1 square p2 ρgy2 plus 0 આ તો 0 થઈ ગયું હવે જો ભાઈ તારે v1 શોધવાનું છે તો આ પદને ખાલી પકડી રાખ બાકી બધાને સામે નાખી દે જો half ρv1 square is equals to p2 આને નાખી દો સામે માઇનસ pa ρgy2 આને નાખી દે સામે ρgy1 બરાબર છે તો હાફ ρv1 સ્ક્વેર p2 માઇનસ pa અહીંથી ρg કોમન લઈ લો એટલે અંદર શું આવશે y2 માઇનસ y2 માઇનસ y1 નું કંઈક શોર્ટકટ કરો ને યાર y2 માઇનસ y1 એટલે આ ચિત્રમાં ક્યાં થાય આખું y2 છે અને આટલું y1 છે તો y2 માંથી y1 બાદ કરી દઉં તો આટલું રહે ને આ ભાગ રહે કે નહીં તો આ ભાગને શું કહેવાય y2 માઇનસ y1 જેને શોર્ટમાં નામ આપી દો ને h તો આપણે આટલું લાંબુ લખું ને h લખો ને તો ઈઝી રહે બરાબર ને તો ચાલો દોસ્તો આવી જાઓ વેરી ઇઝી મેથેમેટિક્સ ચાલો આ 2 ને ત્યાં સામે ગુણી દો અને આને નામ આપી દો h એટલે રો ને નીચે લઈ લો બધાની શું રહી ગયું આપણી પાસે v1 સ્ક્વેર હે કે નહીં v1 સ્ક્વેર 2 p2 માઇનસ pa અપોન રો અહીંયા રો રો કેન્સલ 2gh અહીંથી સ્ક્વેર હટાવી દો જવાબ આજ તો શોધવા નીકળ્યા હતા તમે શું કરો છો યાર યહી તો અપના મકસદ થા આજ કી થિયરી કા આઈ ગયો જવાબ જોઈ લે છે કે નહીં ઇઝી છિદ્રમાંથી બહાર આવતા તરલની સ્પીડનો જવાબ હવે આમાંય અલગ અલગ તર્ક અને સારા સારા આઈડિયાઝ છે શું આઈડિયાઝ છે કહું જો દોસ્ત સાંભળજે કદાચ એવું બને કે આ પાત્રમાં તમે અહીંયા દબાણ વધાર ભાઈ થિયરી પતી ગઈ છે હવે શેની વાતો કરવાની હોય આ થિયરીમાં જો અને તો ઉપર વાતો કરવાની હોય કે તમે સાહેબ ચિત્ર આવું લીધું મેં કદાચ આવું લીધું હોત તો તમે બંધ રાખ્યું મેં ખુલ્લું રાખ્યું હોત તો આ બધા તો ઉત્પન્ન થવા જોઈએ થિયરીમાં એન્ડ દેટ બ્રિંગ્સ ધ ક્રિએટિવિટી ટુ ધ થિયરી થિયરીમાં કંઈક અલગપણું પેદા એનાથી થાય તો ચલો ચર્ચા કરીએ એવું બન્યું હોત કે આ પોઈન્ટ 2 આગળ દબાણ બહુ વધારો હોત તો આ દબાણ બહુ જ વધારો હોત ને આમ તો હાઈટમાં ફરક લગભગ નહીવત હોત તો આ હાઈટવાળું પદ શું થઈ જાત 0 તો ખાલી આટલું જ પદ આવત જવાબમાં તો લખો વિકલ્પ 1 જો અને તો વાળી વાતો વિકલ્પ 1 શું લખશો કે જો P2 ઇઝ ડબલ ગ્રેટર દેન PA પેન ક્યાં ગઈ તો V1 બરાબર ખાલી આટલું થાય અંડર રૂટ 2 P2 માઇનસ PA અપોન રો આવો જવાબ થાય ક્લિયર વિકલ્પ નંબર 2 જો પાત્ર ખુલ્લું હોય તો જો પાત્ર ખુલ્લું હોય તો હા વેરી ગુડ P2 બરાબર PA આ પાત્ર અહીંથી ખોલી નાખીએ આમ તો જેમ અહીંયા સીધો વાતાવરણનો સંપર્ક છે અહીંયા પણ ડાયરેક્ટ વાતાવરણનો સંપર્ક હોય તો પ્રેશર ઓફ એર થઈ જાય ને હા તો જો પાત્ર ખુલ્લું હોય તો P2 શું થઈ જાય PA થઈ જાય તો પછી આ સૂત્રમાં શું ફરક પડે જોઈ લો P2 અને PA સમાન થાય તો 0 થઈ જાય ને આ તો શું રહે √2gh અચ્છા √2gh તો ક્યાંક જોયેલું છે મેં હા મુક્ત પતન કોણ બોલ્યું ભાઈ જોત વેરી ગુડ આ મુક્ત પતન કરતા પદાર્થની સ્પીડ છે
दिस इज टॉरिसिली नियम. तो टॉरिसिली नियम छेले लखो तो एक लाइन में लखी देजो के छिद्रमाथी बाहर आता तरल नो वेग ए तेज ऊंचाई थी मुक्त पतन करता पदार्थना वेग जेटलो होय. तो लखजो थियरी में छे टॉरिसिली. आ शू छे टॉरिसिली नियम. क्लियर? टॉरिसिली याद नहीं बे? इवांगेलिस्टा टॉरिसिली पेलू. हाँ, वन टोर इज इक्वल टू 133 पास्कल. ए वन टोर, टोर एटले टॉरिसिली ना मान में आप्यू छे. पेलू नहीं काचनी नड़ी बेरोमीटर एनाथी वातावरण दबाण में आप्यू तू टॉरिसिली एज ने. हाँ, इवांगेलिस्टा टॉरिसिली. ओके, हवे मारी दृष्टिए थियरी तो पती गई छे, पण आ थियरीमांथी हूँ शीख्यो छूं. हूँ शीख्यो एवं कि हवे मने भविष्य में कोई दाखलो के थियरी एवी मळी कि जेमां काणामांथी पाणी बहार आवे छे, का लिक्विड कहीं भी बहार आवे छे, तो बहार आती वेला एनी स्पीड रूट टू जी एच लईशू. कन्फर्म शू लई ली? स्पीड हवे रूट टू जी एच प्रारंभिक स्पीड. पछी आगळ जईने एनी स्पीड वधे, ग्रेविटी इफेक्ट थाय, बधुं डिफरंट मेटर छे. हूँ खाली होलमांथी बहार आती वखते एक्जेक्टली एनी प्रारंभ में स्पीड शू हशे, आ हशे, अने प्रारंभ में स्पीड आ दिशा में ज हशे आम. पछी आगळ जता जो स्पीड नी दिशा बदलाय, आम वेग नी दिशा बदलाय छे, तेनी पर हूँ ना नहीं पड़तो, प्रारंभ में तो आ रीते ज हशे रूट टू जी एच. बोलो क्लियर छे? बहु थई गयो, हवे आमां वधारे भणाईश तो गांडा थई जशो. हाँ, तो पात्र खुल्लू हे तो ज ने. हय 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 अजय, पात्र बंद होय तो आनो कोई क्लास नथी, तो आ रही ने. पण मोटा भागे खुल्ला पात्रना दाखलाओ साथे आपणे डील करशुं, गभराईश नहीं. ओके, अने रूट टू जी एच में हाइट कई लेवानी? जमीन थी ऊंचाई लेवानी ने. आ टॉप, टॉप थी केटली डीप मां ऊंडाई लेवानी. एक्चुअली एच शू छे आमां? ऊंडाई. हाँ, ए रीते याद रखो ने, एच शू लेवानुं? ऊंडाई. એટલે અહીંથી આને એચ કહીએ છીએ ને આપણે, એટલે આટલી ઊંડાઈ પર આ કાણું પાડ્યું છે ને, તો એકચ્યુઅલી એચ એટલે ઊંડાઈ લેવાનું હોય, ડેપ્થ. ક્લિયર છે? ચાલ લઈ લે સ્ક્રીનશોટ. આજનો લેક્ચર સમાપ્ત.